સમગ્ર દુનિયામાં ફેલાયેલા મારા પ્રિય દર્શકો, કે જે તમે ઇતિહાસ અને સંસ્કૃતિ, ભૂતકાળ અને ભવિષ્યની જે તુલના કરવાનું આપણે કાર્ય કરી રહ્યા છીએ, આપણે કંઈક શીખવાનું છે, કંઈક જાણવાનું છે, નવા વિચારો કરવાના છે, એમાં આપનો સહયોગ મને મળતો રહ્યો છે એટલે આપ સૌને મારા ભાવવંદન. આજે આપણે વાત કરવી છે ભૂતકાળમાં કેવા કાયદા કાનૂનો હતા, મીઠાઈઓ કેવી રીતે બનતી હતી, શુદ્ધ વાનગીઓ કેવી રીતે બનતી હતી. મીઠાઈનું નામ પડતા જ મીઠાઈના રશિયાઓના મોઢામાં પાણી આવી જાય. મૈસૂર, રસગુલ્લા, જલેબી, પેંડા, બરફી, કાજુ કતરી, સંગમ પાવ, ગુલાબ જાંબુ વગેરે વગેરે. આજે તો જાણે દર વર્ષે નવા નવા નામો પડતા જ જાય છે અને કંદોઈઓ પણ નવી નવી સારી સારી મીઠાઈઓ બનાવતા જ રહે છે. બહુ સારી વાત છે. બસ આમ તો જિંદગીમાં ખાધું પીધું જ ભેગું આવે છે, એટલે જ કેટલાક એમ બોલતા હોય છે કે ગળ્યું એટલું સારું, બાકી બધું બળ્યું, એવું બોલતા હોય છે. ડાયાબિટીસ વાળાને જો ધર્મપત્ની બાજુમાં ન ઉભા હોય તો મીઠાઈ ખાવાનું મન થઈ જાય એવી મધમધતી, રૂડી રૂપાળી, ચમકદાર મીઠાઈઓ આજે ભારતમાં બને છે. આપણે મીઠાઈની દુકાને જઈએ તો કઈ લેવી અને કઈ ન લેવી એમ થાય, પણ ભાવ જોઈને પાકીટ તપાસી લેવાનું મન જરૂર થાય. આ તો થઈ બધી સારી સારી વાતો. કદી એમ વિચારે છે કે આટલું બધું દૂધ કે માવો શું આપણી બજારમાં મળતા હશે? ઉનાળામાં દૂધ કાયમ ઘટતા જ હોય, પણ મીઠાઈઓની તંગી પડવી જોઈએ કે ઘટવી જોઈએ, પણ એવું કદી બનતું જોયું નથી. જ્યારે રજવાડાઓના સમયમાં ઉનાળામાં પેંડા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવતો હતો, આપણે આજે વિચાર કરવો ઘટે કે શું મીઠાઈમાં આવતા નાખતા એસન્સ શું શરીરને માફક આવતા હોય એવા જ વપરાતા હશે? શું આજની મીઠાઈ બધી સો ટચના સોના જેવી હશે? તો કે ના ના. શું આજે મોટા શહેરોમાં આજનું આપણું નિયમન તંત્ર, ભેળસેળ પકડનાર તંત્ર દર મહિને શહેરોમાં 5-15 કેસ પકડે છે કે નહીં? જો ન પકડતા હોય તો શું બધું શુદ્ધ જ બનતું હોવું જોઈએ એમ માની લેવું? જેટલા અન્ય કેસો અખબારોમાં આવે છે એટલા ભેળસેળ પકડિયાના કેસ કેમ નહીં આવતા હોય? કે બધું શુદ્ધ જ વેચાતું હશે? મારો રામ જાણે. આવા બધા સવાલો કરીને મારે આપને મીઠાઈનો સ્વાદ બગાડી નથી નાખવું, કડવો નથી કરી નાખવું, મીઠાઈના વ્યવસાયને પણ કોઈ નુકસાન નથી પહોંચાડવું, પણ આજે આપને ભૂતકાળ અને વર્તમાનની તુલના કરી રાજાશાહીમાં મીઠાઈ અંગેના કેવા કાયદાઓ હતા એના વિશે અવગત કરાવવા છે. શુદ્ધ મીઠાઈ લોકોને મળી રહે એટલા માટે રાજકોટ જેવા નાના રાજ્યમાં પણ કેવો કાયદો હતો એ પ્રમાણો સહિત બતાવવું છે. રાજકોટ રાજ્ય, ભાવનગર, જૂનાગઢ, ધાંગધ્રા, પોરબંદર રાજ્યના પ્રમાણમાં ઘણું નાનું રાજ્ય હતું, જેમાં 68 થી 70 જેટલા ગામોનો સમાવેશ થતો હતો, પણ લાખાજી રાજ જેવા પ્રબળ, ચપાળ, પ્રજાવત્સલ રાજવીની નજર આખા રાજ્ય ઉપર ફરતી રહેતી કે મારો પ્રજાજન ક્યાંય દુખી ન થવો જોઈએ. જ્યારે લાખાજી રાજને ખબર પડી કે એ કેસરને બદલે રંગ નાખે છે, ત્યારે મીઠાઈનો સરસ કલર કરવા માટે પીળા રંગના પડીકા નાખે છે. આથી તેમણે ઈસવીસન 1897માં કાયદો કર્યો કે મીઠાઈની અંદર જે કોઈ ઝેરી રંગના પડીકા નાખે છે એ કંદોઈએ ન નાખવા અને માત્ર કેસર નાખીને જ કલર લાવવો. આ કાયદાનો જે કોઈ ભંગ કરશે એને સખત સજા કરવામાં આવશે. જો કોઈ કંદોઈ મીઠાઈને ખુલ્લામાં રાખે અને એના ઉપર માખીઓ બેસે તો
એ મીઠાઈ રોગિષ્ટ બને એવા દુકાનદારને રૂપિયા 50નો તરત જ દંડ કરવામાં આવતો હતો। મને સવાલ થાય છે કે આજે આપણે મીઠાઈ અને ખાદ્ય સામગ્રી ચોખ્ખી જ મળે એના માટે બહુ જ કડક બની રોજે રોજ દૂધ મીઠાઈ અને અન્ય ચીજ વસ્તુઓનું ચેકિંગ કરી ભેળસેળિયાઓને સાબરમતીની હવા જ ખાતા કરી દેવા જોઈએ, તો જ આ યુગમાં આપણે કેન્સર, ચામડીના રોગ, ડાયાબિટીસ વગેરે રોગથી બચી શકશું। પણ આજે ક્યાં સંભળાય છે, બીજા કાનેથી નીકળી જતું હોય એવું જ લાગે ત્યારે અફસોસ થાય કે આ તૂતીનો અવાજ ક્યાં સંભળાય છે। ભગવાન સૌને સદબુદ્ધિ આપે। નાના બાળકો બનાવટી દૂધ પીતા હશે, એના કોમળા શરીરમાં શું થતું હશે વિચારો તો ખરા। તો આપણે માનવ હોઈએ તો માણસનું આરોગ્ય જળવાય એવા પ્રયત્નો કરીએ, બે પૈસા ઓછા કમાશું તો ચાલશે, પણ કોઈનું આરોગ્ય જોખમાય એવું આપણે ન કરીએ એવી કરબદ ઈશ્વરને આજ પ્રાર્થના છે કે પૈસો આવશે પણ માણસનું આરોગ્ય બીજી વાર નહીં આવે। કોઈ બાળક એની માં ગુમાવશે, કોઈ માં એનું બાળક ગુમાવશે, કોઈ પુત્ર એનો પિતા ગુમાવશે, તો આપણે આ બાબતે વધુ જાગૃત બનીએ એવી આપને અને સરકારશ્રીને મારી નમ્ર અપીલ છે।